ભચાઉના લોઢીડા પાસે માતાના મઢ જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિલુભા રેવુભા જાડેજા અને રામ સંજી પરિવાર દ્વારા આ વિશેષ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં પદયાત્રિકો આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે. ભચાઉના ભાગોળે ચિલુભા રેવુભા જાડેજા દ્વારા માતાના મઢ જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ જાડેજા પરિવાર દ્વારા આ વિશેષ પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પની વિશેષતા એ હતી કે બાળકો માટે અને ખેલના સાધનો પણ આ કેમ્પમાં રાખવામાં આવ્યા હતા. છેલ્લા 20 વર્ષથી આ કેમ્પ સતત રીતના યોજવામાં આવે છે. છેલ્લા 6 વર્ષથી રાજકોટના ગ્રુપ દ્વારા આ કેમ્પમાં વિશેષ સેવાઓ આપવામાં આવે છે. કેમ્પમાં નાસ્તો, ચા, પાણી અને 2 ટાઈમ ભોજન પ્રસાદની વિશેષ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે જાડેજા પરિવાર દ્વારા આયોજિત ભચાઉની ભાગોળે જે એક પદયાત્રી સેવા કેમ્પ યોજવામાં આવે છે ત્યાં રાત્રિના સમયે સંતવાણીનો અને રાસ ગરબાનો કાર્યક્રમ પણ યોજવામાં આવે છે, જેમાં જાણીતા કલાકારો દ્વારા સંતવાણીના કાર્યક્રમમાં ભજનની રમઝટ બોલાવવામાં આવે છે અને યુવાન ખેલૈયાઓ દ્વારા રાસ ગરબાની પણ રમઝટ બોલાવવામાં આવે છે. જિલ્લુભા રેવુભા જાડેજા ભચાઉ નગરપાલિકાના માજી પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે અને તેઓ દાતા તરીકે આ કેમ્પમાં સહયોગ આપી રહ્યા છે અને હાલ ભચાઉ ક્ષત્રિય સમાજના પ્રમુખ તરીકે પણ તેઓ નોંધપાત્ર સેવા આપી રહ્યા છે. તેમના દ્વારા આ કરવામાં આવતી સેવાની સમગ્ર વાગડ પંથકમાં વિશેષ નોંધ લેવામાં આવી રહી છે. મેં અહીંયા અમારે લોધીઘર હોટલ મેં 20 વર્ષ અહીંયા બનાવી છે અને 20 વર્ષથી અમે આ કેમ્પ ચાલુ રાખી છે અને 2 ટાઈમ જમવાનું, ચા, પાણી, નાસ્તો આવું બધું સગવડ કરી છે. બધે પ્રોગ્રામ રાખી 5-6 દિવસ સુધી જુદા જુદા કોઈ રાસ મંદિર, કોઈ ભજન, કોઈ રાસડા ગીત આવું બધું રાખી છે. ગઈ રાતે અમારા રાજકોટ વાળા અમારા પેલા રાધેશ્યામ ગ્રુપ અમારા સાથે 6 વર્ષથી છે તો આજ ગઈ રાતે અમારે રાજકોટની રાસમંડળી ટીવીમાં આવે મોદી સાહેબના આમાં એ રાસમંડળી રાખી હતી. તરવારને ઢાલુની રમવાની એવું બધું રાખ્યું હતું. તમારે આથી પણ સારું આયોજન કરવાનું છે. 5-6 હજાર જમતા હશો 6 દિવસ.